હેલો જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે મારું નામ છે ચિંતન અખાણી અને આજે આપણે આ જે દ્વિઘાત સમીકરણ છે એનો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે ના જે પછીના દાખલા જે છે ત્રણ ચાર પાંચ અને છ એ નો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું રાઈટ અને એની પહેલા તમારે જો આગળના લેક્ચર જોવાના બાકી હોય તો આપણે સરસ મજાનું પ્લે લિસ્ટ બનાવ્યું છે પ્લે લિસ્ટની લિંક હું નીચે મૂકી દઉં છું એમાં તમે આખું ધોરણ દસનું ગણિત શીખી શકશો અને દરેક દરેક એનસીઆરટીનો દાખલો આપણે ત્યાં આગળ સોલ્વ કરેલો છે હા અને જો તમારે ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો આપણી વેબસાઇટ પણ છે બેટા વેબસાઇટની લિંક પણ નીચે મૂકી દઉં છું જ્યાંથી તમે લોકો મટીરિયલ પણ ડાઉનલોડ કરી શકશો ઓકે ચાલો હવે દાખલો જોઈએ બે એવી સંખ્યા શોધો કે જેમનો સરવાળો સત્યાવીસ હોય અને ગુણાકાર એકસો બ્યાસી હોય બરોબર છે તો ધારો કે આપણે એક સંખ્યાને એક્સ ધારી દઈએ બરોબર ધારો કે એક સંખ્યા છે એક્સ આપણે એવું માની લઈએ કે ધારો કે ધારો કે એક સંખ્યા છે એક્સ એક સંખ્યા છે એક્સ

બરાબર એકસો ને બ્યાસી ચલોઘાત સમીકરણ મળશે આ બાજુ શું આવે જીરો પેલી બાજુ માઇનસ એક્સવેર પેલી બાજુ જાય તો બેટા પ્લસ થાય માઇનસ સત્યાવીસ એક્સ થાય બ્યાસી થાય આ મારું દ્વિઘાત સમીકરણ થઈ ગયું બરાબર હવે આ દ્વિઘાત સમીકરણને પાછું ફરતી લખવું હોય આપણે જે લખતા હોય છે આ આપણું થઈ ગયું દ્વિઘાત સમીકરણ હવે અહીંયા આપણે અવયવીકરણની મદદથી અહીંયા એક્સક્ર નો સો ગુણક છે અને અહીંયા એકસો બ્યાસી છે એટલે કે એક ગુણ્યા એકસો બ્યાસી શું થાય એકસો ને બ્યાસી થાય એકસો બ્યાસી ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો સત્યાવીસ થાય કેમ કે આપણને ખબર પડે જ્યારે ખબર ના પડતી અવયવ પાડ દેવાના એકસો બ્યાસી ના પાડો મોટા અક્ષરે લખવાનું આમ એકસો ના આપણે અવયવ પાડશું તો બે નવા અઢાર બે એકા બે બરાબર એકાણું નો એકસો થાય

એટલે જો આ બંનેનો સરવાળો થઈ ગયો ચૌદ ને તેર સત્યાવીસ અને ચૌદ ગુણ્યા તેર એકસો બ્યાસી થશે દાખલો મારો અહીંયા આગળ પતી ગયો બરાબર હવે એના પછી તમે ચોથો દાખલો જોવો બેટા એ પણ સિમ્પલ જ છે ગભરાવાની કોઈ જરૂર નથી એકદમ પપલું છે બે ક્રમિક ધન પૂર્ણાંકો જેના વર્ગોનો સરવાળો ત્રણસો પંચ્યાસી થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા શોધો બે ક્રમિક ધન પૂર્ણાંક મગજ તોડાવવાનું બે ક્રમિક ધન પૂર્ણાંક ધારો કે આપણે એક ધન પૂર્ણાંક લઈએ છીએ એક્સ એક ધન પૂર્ણાંક થાય ક્રમિક છે ને ક્રમિક એટલે શું થાય એમાં એક ઉમેરવાનું બે બે ક્રમિક ધનપૂર્ણાંક ત્રણ ને ચાર હોય તો ત્રણ માં એક ઉમેરવો ચાર થાય તો મેં એક ધનપૂર્ણાંક ધનપૂર્ણાંક શું થશે એક્સ વત્તા એક

તો બધાને બે વડે ભગાય એમ હોય તો ભાગી નાખો ને માથાકૂટ જોઈએ જ ન પડે તો એક્સ અહીંયા બે વડે ભાગું તો શું બચે ખાલી ખાલી એક્સ નો વર્ગ બચે તો એક્સ નો વર્ગ વત્તા અહીંયા બે વડે ભાગું તો ખાલી એક્સ બચે માઇનસ આને બે વડે ભાગું તો બે એકા બે બે અઠા સોળ એકસો બ્યાસી બચે શું બચે માઇનસ એકસો બ્યાસી બરાબર જીરો તો આ મારું થઈ ગયું દ્વિઘાત સમીકરણ હવે આ જે બેટા દ્વિઘાત સમીકરણ થયું એમાં મારે એકસો બ્યાસી ના એવા બે અવયવો શોધવાના જે બે અવયવોનો ગુણાકાર 182 થાય અને બાદબાકી 1 થાય કેમ બાદબાકી 1 થાય કેમ કેનો સહગુણક 1 છે એટલે એટલે આ બેનો ગુણાકાર કરો કેટલો થાય 182 કેમ કે x² નો સહગુણક 1 છે અને આછળ પદ 182 છે તો એ બેનો ગુણાકાર 182 થયો તો 182 ના એવા બે અવયવો શોધો કે જેનો ગુણાકાર 182 થાય પણ બાદબાકી 1 થાય કેમ કે x નો સહગુણક 1 છે અહીં આગળ જુઓ x ખાલી x લખ્યું હોય

અને ચૌદ માઇનસ તેર કેટલું થાય ચૌદ માઇનસ તેર એક થાય તો બરોબર ચૌદ અને તેર બે ભાગ પડશે અને ચૌદ અને તેર બે ભાગ પડતા હોય બરોબર તો ચૌદ અને તેર ચૌદ અને તેર માં ધન કોને રાખશું ને ઋણ કોને રાખશું કોને ધન રાખશું જો અહીંયા આગળ પ્લસ છે પ્લસ છે મતલબ કે મોટી સંખ્યા પ્લસ હોવી જોઈએ નાની સંખ્યા માઇનસ હોવી જોઈએ તો જ પ્લસ રહે ને મોટી સંખ્યા ધન હોય ને નાની સંખ્યા ઋણ હોય તો જ અહીંયા પ્લસ રહે તો એનો મતલબ શું થયો અહીંયા આગળ મારે લખવું શું લખાશે બેટા એક્સ નો વર્ગ મોટી સંખ્યાને પ્લસ રાખવું

હવે ચૌદ પહેલી બાદ જાય તો માઇનસ ચૌદ થાય એટલે કે એક્સ નું મૂલ્ય માઇનસ ચૌદ અથવા તો એક્સ નું મૂલ્ય પ્લસ તેર આમાંથી કયું લેવાનું તો આમાંથી લેવાનું પ્લસ તેર કેમ એ ચોખટ કરી છે બે ક્રમિક ધન પૂર્ણાંકો ધન કીધા છે આ તો ઋણ આવ્યું છે તો આ આપણે આ લેવાનું નહીં કેમ કે આ ધન નથી મતલબ કે એક્સ નું મૂલ્ય તેર થયું તો એક ધન પૂર્ણાંક તેર છે અને બીજો ધન પૂર્ણાંક ચૌદ છે આ આપણો જવાબ છે

હવે એના પછીનો દાખલો જોઈએ આપણે શું કહેવા માંગે છે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા સાત સેમી નાનો છે હવે બેટા આપણને કાટકોણ ત્રિકોણ ખબર હોવી જોઈએ કાટકોણ ત્રિકોણ કોને કહેવાય તો કાટકોણ ત્રિકોણ કઈક આવો હોય બેટા જેનો એક ખૂણો નેવું નો હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય બરાબર તો આ એનો વેધ થયો કહેવાય ને આ એનો પાયો થયો કહેવાય બરાબર કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા સાત સેમી નાનો છે તો ધારો કે પાયાને હું એક્સ કહી દઉં

આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર તેરનો વર્ગ પાયથાગોરસનો નિયમ કે છે પાયથાગોરસ અંકલ કહી ગયા છે તો પાયથાગોસના નિયમ મુજબ શું થાય બેઠા જો કે પાયથાગોરસ જે છે પાયથાગોરસ અંકલ શું કહી ગયા પાયથાગોરસના નિયમ મુજબ શું થાય બોલો ભાઈઓ પાયથાગોરસના નિયમ મુજબ શું થશે એક્સ માઇનસ સાતનો વર્ગ વત્તા એક્સનો વર્ગ બરાબર તેરનો વર્ગ બરાબર

માટે એક્સ નો વર્ગ બે વડે ભાગવું તો બે જતું રે ચૌદ ની જગ્યાએ સાત થાય અહીંયા માઇનસ સાહીઠ થાય બરાબર જીરો અહીંયા આગળ આપણને અહીંયા સુધી આપણે પહોંચ્યા બરોબર છે હવે આપણે સાહીઠ ના એવા અવયવ પાડવાના સાહીઠ ના એવા અવયવ પાડવાના કેમ કેમ સાહીઠ ના અવયવ પાડવાના કેમ કે અહીંયા એક્સ નો સહગુણક એક છે ને અહીંયા સાહીઠ છે તો સાહીઠ ના એવા બે અવયવ પાડો જેનો ગુણાકાર સાહીઠ હોય અને બાદબાકી સાત હોય કેમ બાદબાકી સાત હોય અહીંયા માઇનસ છે એટલે તો અહીંયા મને ખબર જ છે મોઢે બાર પંચાન સાહીઠ જો બાર ગુણ્યા પાંચ કેટલા થાય સાહીઠ અને બાર માઇનસ પાંચ કેટલા થાય સાત તો સાત છે અહીંયા બટ અહીંયા માઇનસ સાત છે તો અહીંયા આગળ મારે માઈનસ સાત રાખવું હોય તો બાર ને ઋણ રાખવું પડે અને પાંચ ને ધન રાખવું પડે તો માઇનસ સાત થાય ને તો અહીંયા આગળ માઇનસ સાત એક છે એને મારે કરવું હશે તો હું કંઈક આવું લખીશ

એક આ પેલા રમકડા જેવો જ દાખલો છે એવું મને લાગી રહ્યું છે રમકડા મને પેલું પંચાવન માણસ એક્સ ફોર્ડ એના જેવો છે એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલીક માટીની વસ્તુ બનાવે છે એક નિશ્ચિત દિવસે જણાયું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા ત્રણ વધુ છે બમણા કરતા ત્રણ વધુ છે તો જે તે દિવસે ઉત્પાદિત ખર્ચ નેવું રૂપિયા હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો બરોબર તો આપણે એવું માની લઈએ કે ધારો કે ઉત્પાદન વસ્તુની સંખ્યા એક્સ છે ધારો કે ધારો કે આપણે માની લઈએ કે ઉત્પાદિત વસ્તુઓ જે છે એ ઉત્પાદિત વસ્તુની જે સંખ્યા જે છે બેટા એ સંખ્યાને આપણે એક્સ કહી દઈએ બરોબર હવે એક વસ્તુનું ઉત્પાદન ખર્ચ કેટલો છે એક વસ્તુનું ઉત્પાદન ખર્ચ એક વસ્તુનું ઉત્પાદન ખર્ચ એક વસ્તુનો ઉત્પાદન એક વસ્તુનો ઉત્પાદન કિંમત એટલે કે ઉત્પાદન ખર્ચ પ્રત્યેક વસ્તુનો એટલે કે એક વસ્તુનો ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતા ત્રણ વધારે છે એટલે તે દિવસે કેટલી વસ્તુની સંખ્યા છે

જે આ સેમ રમકડા જેવું એક વસ્તુનો ખર્ચ બે એક્સ વત્તા ત્રણ રૂપિયા હોય તો એક્સ વસ્તુનો ખર્ચ કેટલો એક વસ્તુનો ખર્ચ કેટલો શું લખાય એક્સ કૌશમાં ટુ એક્સ વત્તા ત્રણ આ કુલ ખર્ચ થયો એ કુલ ખર્ચ આપણને નેવું આપેલો છે તો આના કોણ સરખાવાય નેવું જોડે સરખાવાય ચલો હવે આપણે કૌંસ ખોલી દઈએ તો એક્સ ગુણ્યા બે એક્સ શું થાય બે એક્સ નો વર્ગ તો બે એક્સ નો વર્ગ

પણ એ બે અવયવો ની બાદ બાકી ત્રણ હોય એવા બે અવયવો શોધવાના છે એકસો ના તો એકસો એકસો ના આપણે અવયવ નેવું થાય ત્રણે દસ બે પાંચ પાંચ એકા પાંચ પાંચ દુ દસ ત્રણ ત્રણ દુ અઢાર અઢાર ગુણ્યા દસ નહીં પાંચ દુ દસ વીસ વીસ નવા એકસો એસી પાંચ તરી પંદર પાંચ તરી પંદર ત્રણ દુ છો જોડે છ દુ બાર પંદર માઇનસ બાર કેટલા થાય તેર પંદર માઇનસ બાર ત્રણ તો થઈ ગયું ત્રણ અને પંદર ગુણ્યા બાર નેવું થશે બરોબર એકસો એસી થશે સોરી એકસો એસી છે ને પંદર ગુણ્યા બાર એકસો એસી થશે તો પંદર અને બાર પણ મોટી સંખ્યાને સંખ્યાને આપણે પ્લસ 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 રાખશું મોટી અહીંયા છે શું લખાશે લખાશે નો વર્ગ સંખ્યા ને બરાબર હવે અહીંથી એક્સ સામાન્ય કાઢીએ સામાન્ય તો શું બચે ટુ એક્સ વત્તા પંદર અહીંયાથી શું કોમન નીકળશે છ શું કોમન નીકળે માઇનસ છ કોમન નીકળે તો અંદર એક્સ વત્તા પંદર

શું થાય બે ગુણ્યા છ વસ્તુનો ઉત્પાદિત ખર્ચ પંદર રૂપિયા છે અને એક દિવસમાં આપણે છ રમકડા બનાવીએ છીએ આવી રીતે તમારે કરવાનું હોય તો અહીંયા આગળ સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે કમ્પ્લીટ થાય છે બરાબર હવે આપણે જોઈશું સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ અને એના જે પણ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે એ પણ આપણે સમજીશું પણ એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં ઠીક છે બેટા થેન્ક યુ સો મચ બાય